જે શખ્સ માહે રમઝાનની દરેક રાત્રે આ દુઆ પડે તો તેના 40 વર્ષના ગુના માફ થઈ જશે. اللهم رب شهر رمضان الذي أنزلت فيه القرآن وافترضت على عبادك فيه الصيام صل على محمد وآل محمد وارزقني حج بيتك الحرام في عامي هذا وفي كل عام واغفر لي تلك الذنوب العظام فإنه لا يغفرها غيرك يا رحمن يا علام. શરૂ કરું છું અલ્લાહના નામથી કે જે મહેરબાન અને દયા કરવા વાળો છે. અય અલ્લાહ, અય માહે રમઝાનના પરવરદિગાર, કે જે મહિનામાં તે કુરાન કરીમ નાઝિલ કર્યું છે અને આ મહિનામાં તે તારા બંદાઓ ઉપર રોઝા રાખવા વાજિબ કરાર દીધા છે. તું રહેમત નાઝિલ કર મુહમ્મદ વ આલે મુહમ્મદ અલૈહિસ્સલામ ઉપર, અને મને આજ વર્ષે તારા હુરમતવાળા ઘર કાબાની ઝિયારત તેમ હજ કરવી નસીબ ફરમાવ, અને એવી જ રીતે આવતા વર્ષોમાં પણ નસીબ કરજે. અય માબૂદ, મારાથી થયેલા દરેક ગુનાહોને તું માફ કરી દે, કારણ કે તારા સિવાય તેને કોઈ માફ નથી કરી શકતું. અય બધાયથી વધારે રહેમ કરવા વાળા, અય બધાયથી વધારે ઇલ્મ રાખવા વાળા. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. اللهم برحمتك في الصالحين فأدخلنا وفي عليين فارفعنا وبكأس من معين من عين سلسبيل فاسقنا ومن الحور العين برحمتك فزوجنا ومن الولدان المخلدين كأنهم لؤلؤ مكنون فأخدمنا ومن ثمار الجنة ولحوم الطير فأطعمنا ومن ثياب السندس والحرير والاستبرق فألبسنا وليلة القدر وحج بيتك الحرام وقتلا في سبيلك فوفق لنا وصالح الدعاء والمسألة فاستجب لنا يا خالقنا اسمع واستجب لنا وإذا جمعت الأولين والآخرين يوم القيامة فارحمنا وبراءة من النار فاكتب لنا وفي جهنم فلا تغلنا وفي عذابك وهوانك فلا تبتلنا ومن السقوم والضريح فلا تطعمنا ومع الشياطين فلا تجعلنا وفي النار على وجوهنا فلا تكببنا ومن ثياب النار وسرابيل القطران فلا تلبسنا ومن كل سوء يا لا إله إلا أنت
بحق لا إله إلا أنت فنجنا. اللهم صل على محمد وآل શરુ કરું છું અલ્લાહના નામથી કે જે ઘણો જ મહેરબાન અને દયા કરવા વાળો છે. અય મારા પરવરદિગાર, તું તારી રહેમતથી અમોને નેક બંદાઓમાં શુમાર કર. બહેતરીન જન્નતની અંદર અમારા દરજ્જાઓને બુલંદ ફરમાવ. જન્નતની બહેતરીન નદીઓના પાણીથી અમારી તરસને બુજાવ. તારી મહેરબાનીઓ થકી જન્નતની હૂરોને અમારી પત્ની બનાવ. અને હંમેશા જવાન રહેવા વાળા છોકરાઓ જે છુપેલા મોતી જેવા છે તેઓને અમારી ખિદમત માટે મુકરર કર. જન્નતના સરસ ફળો અને ત્યાંના પક્ષીઓનો ગોશ્ત અમને ખવડાવ. અને એ પરવરદિગાર, અમોને રેશમના ચમકતા કપડાં પહેરાવ. અય ખુદા, અમોને શબે કદર અતા ફરમાવ. તારા હુરમતવાળા ઘર કાબાના હજની તોફીક અતા ફરમાવ. અને કયામતના દિવસે જ્યારે તું તમામ લોકોને ભેગા કર ત્યારે અમારા ઉપર તારી રહેમત ફરમાવ. અય ખુદા, અમારા માટે જહન્નમથી આઝાદી મુકર્રર કરી દે. અમને જહન્નમની આગથી બચાવી લે. તારા તરફથી આવતા હરેક અઝાબ અને ઝિલ્લતથી અમને નજાત અતા ફરમાવ. અમોને કાંટા તેમ ઝહેરવાળા પાંદડા ન ખવડાવ. અમોને શૈતાનોના સાથી ન બનાવ. જહન્નમની આગમાં અમોને અમારા ચહેરાના ઝરીએ ન લટકાવ. એ ખુદા, અમોને આગથી બનેલા કપડાં ન પહેરાવ. અય એક નથી બીજો કોઈ માબૂદ તારા સિવાય. અને એ જ કલમાનો વાસ્તો આપું છું કે નથી બીજો કોઈ માબૂદ તારા સિવાય. તું અમોને તમામ ખરાબીઓથી બચાવ.